બનાસકાંઠા જિલ્લામાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહીને લઈ વહીવટીતંત્ર એલર્ટ બની ગયું છે અને અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા જિલ્લા કલેક્ટર દ્વારા આદેશ કરવામાં આવ્યા છે। ચોમાસાની ઋતુનો મોડે મોડે પણ બનાસકાંઠા જિલ્લામાં પ્રારંભ થયા બાદ વરસાદના ત્રીજા રાઉન્ડમાં આગામી ત્રણ દિવસ 14-16 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હોવાથી જિલ્લાનું વહીવટીતંત્ર એલર્ટ બની ગયું છે। જિલ્લા કલેક્ટર દ્વારા આગાહીને પગલે ડિઝાસ્ટર મેનેજમેન્ટની તમામ તૈયારીઓ કરી દેવાઈ છે। કલેક્ટર દ્વારા જિલ્લાના તમામ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને ચીફ ઓફિસરોને સૂચના આપી કોઈપણ પ્રકારનું વરસાદના કારણે તકલીફ કે નુકસાન થાય તો તાત્કાલિક જાણ કરવા જણાવાયું છે। આ ઉપરાંત અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવાનો આદેશ કરવામાં આવ્યો છે। આ સિવાય ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગને પણ સ્ટેન્ડ બાય રહેવા માટેનો આદેશ કર્યો છે, જેમાં NDRF અને STRFની એક એક ટીમ તેમજ પણ વોલેન્ટિયર્સને પણ સ્ટેન્ડ બાય રહેવા માટે સૂચના આપવામાં આવી છે, જેથી કારણે 2015 અને 2017ની સ્થિતિ ફરી ના સર્જાય અને લોકોના જાનમાલને ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે તંત્રને આગમચેતીના ભાગરૂપે એલર્ટ રહેવા માટે આદેશ કર્યો છે। બ્યુરો રિપોર્ટર રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા। हमारी टीम यहाँ श्री अजय कुमार तिवारी कमांडेंट साहब के नेतृत्व में 06 बटालियन बड़ोदरा गुजरात से बनासकांठा डिस्ट्रिक्ट में यदि मान लो कहीं भी बाढ़ से फ्लड से रिलेटेड कुछ डिजास्टर या आपदा होती है तो उसके लिए तैनात की गई है। यदि मान लो आगामी कुछ 3-4 दिन में बारिश होती है और यहाँ बनासकांठा में फ्लड से जैसा माहौल स्थिति पैदा होती है तो हमारी टीम यह वेल इक्विपेड है और यहाँ हमारी रेस्क्यू टीम रेस्क्यू का कार्य करेगी। हमारे पास वो सभी साधन हैं जिसके कि हम फ्लड के दौरान यूज कर सकते हैं और COVID-19 को देखते हुए हमारे पास कोविड की PPE प्लस उसको कैसे हम बचाव कर सकते हैं उसके पास अत्याधुनिक हमारे पास सामान है और हम उसका यूज़ करते हुए हम लोगों को बचाने की कोशिश करेंगे ऐसी यदि कोई बाढ़ के कारण आपदा उत्पन्न होती है तो। बनासकांठा जिला में हवामान विभाग तरफ थी उत्तर गुजरात, कच्छ और सौराष्ट्र जिला में 13, 14, 16 और 17 આમ 5 દિવસની ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવેલી છે। આ માટે માનનીય કલેક્ટર સાહેબ અને રિલીફ કમિશનર સાહેબની સૂચનાથી નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમ પાલનપુરના હેડક્વાર્ટર ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવેલી છે। આ સાથે બનાસકાંઠા જિલ્લાની સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ SDRFની પણ ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવેલી છે। આ સાથે GSDMAના આપદા મિત્ર વોલેન્ટિયર્સને પણ એલર્ટ રાખવામાં આવ્યા છે। આ સાથે ફાયર બ્રિગેડ, પોલીસ, ફોરેસ્ટ આ તમામ ટીમોને હેડક્વાર્ટર ન છોડવા અને એલર્ટ રહેવાના મોડ પર કલેક્ટર માનનીય કલેક્ટર સાહેબે સૂચના આપેલી છે।